જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીમાં ગુજરાતીની અંદર પાઠ છ લોહીની સગાઈ સુધી આપણે ભણી ગયા હવે આજે આપણે કાવ્ય ભણવાનું છે એ કાવ્યનું નામ છે કામ કરે એ જીતે એટલે કે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર પુરસાત્ કરે છે પરિશ્રમ કરે છે એ જ જીતે છે આ કાવ્યનો અર્થ એવો થાય છે કવિ છે નાથાલાલ દવે તેમનો જન્મ ત્રણ છ ઓગણીસો બાર અવસાન પચ્ચી બાર ઓગણીસો ને ત્રાણું તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારી તરીકે તેમણે ફરજ બજાવી હતી કાલિંદ્રી જહાનવી અનુરાગ પિયાબીન ઉપદ્રવ મહેનતના ગીત ભૂદાન યજ્ઞ સોનાવરણી હાલો ભેરુ ગામડે અને મુખવાસ તેમના કવિતા સંગ્રહ છે આટલા આટલા એમને કવિતા સંગ્રહ લખેલા છે ગેયતા એટલે કે ગાઈ શકાય તેવું પ્રકૃતિ ચિત્રો એટલે કે આ કવિએ જેટલી કવિતાઓ લખેલી છે એ કવિતાની અંદર ગેયતા એ કવિતા છે ને ગાઈ શકાય તેવી છે એમની કવિતામાં પ્રકૃતિનું વર્ણન આવે છે અને ગ્રામ ચિત્રો અને ગ્રામ ચિત્રોનું પણ વર્ણન આવે છે આ આ ત્રણ વસ્તુ છે તેમની કવિતાની વિશેષતા છે કામ કરે ઈ જીતે માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું જાણીતું ગીત સ્વરૂપનું કાવ્ય છે અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે તો કે ગીત છે અને આની અંદર આ કાવ્યની અંદર મુખ્ય કઈ વાત છે તો કે માનવીય પરિશ્રમનું ગૌરવ બતાવવામાં આવેલું છે પરિશ્રમ એ હાથ એટલે કે બાવડાની નિપજ છે આપણે જે પરિશ્રમ આપણો હાથ છે અને આપણને જે મહેનત મળે છે સફળતા મળે છે એ બાવડાની નિપજ એટલે કે તાકાત છે જે પરિશ્રમ કરે કરે છે એ જીતે છે કવિ શું કે કહે છે કે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર પરિશ્રમ મહેનત કરે છે એ જ જીતે છે એ જ સફળતા મેળવે છે અને એ જ વ્યક્તિ છે ને દેશને અને તથા દુનિયાને બદલે છે જો જે વ્યક્તિ પોતાના જીવનની અંદર મહેનત કરે છે પરિશ્રમ કરે છે એ પોતાના પોતાના જીવનમાં તો સફળતા પ્રાપ્ત કરે જ છે પોતે તો પોતાનું જીવન સારું બનાવે જ છે અને સાથે સાથે દેશને અને દુનિયાનો પણ વિકાસ કરે છે કવિએ મહેનત સાથે હૈયાના ખમીરની અને સામૂહિક પુરુષાર્થની વાત કરીને સ્વનિર્ભરતા અને સ્વમાનની રખેવાળી કરવાનું સૂચવ્યું છે અહીંયા જો કવિએ ત્રણ વસ્તુ બતાવેલી છે એક મહેનત મહેનતની સાથે હૈયાના ખમીર એટલે કે હૈયાનું ગૌરવ શક્તિ અને બીજું શું કીધેલું છે તો કે સામૂહિક પુરુષાર્થ તો એકલા એકલા છે ને મહેનત નથી કરવાની પણ પુરુષાર્થ કરવાનો છે કેવી રીતે તો કે સામૂહિક સમૂહ રહીને પોતાના ઉપર આધાર રાખીને જીવન જીવવાનું છે અને પોતાના માનની રખેવાળી એટલે કે એનું રક્ષણ કરવાનું સૂચવ્યું છે અને તળપદી ભાષામાં કવિ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે અને ગામડાની ભાષામાં કવિએ આ કાવ્યની અંદર શેની વાત કરેલી તો કે શ્રમની મહેનતની પવિત્રતાની વાત કરેલી છે કામ કરે એ જીતે રે માલમ કામ કરે એ જીતે કવિએ શું કીધેલું છે ઈ એટલે કે એ અને માલમ એટલે કે નાવિક એવો અર્થ થાય છે પણ આપણે છે ને અહીંયા અર્થ એવો કરવાનો છે કે દેશને દિશા આપનાર એને માલમ અહીંયા કીધેલો છે અહીંયા જુઓ કવિ આ પંક્તિની અંદર શું કહેવા માંગે છે આવડો આવડો મોટો મલક મલક આપણો બદલે બીજી કઈ રીતે એટલે એટલે કે કે આટલો પ્રદેશ એને બદલવો છે એનો વિકાસ કરવો છે પણ બીજી કઈ રીતે એનો વિકાસ પામશે બીજી કઈ રીતે એની દિશા બદલશે એ કવિ અહીંયા કહે છે આ પંક્તિની અંદર શું ભાવાર્થ કીધેલું છે કે જે વ્યક્તિએ ખરેખર આત્મનિર્ભર રહેવું હોય એટલે કે સ્વનિર્ભર રહેવું હોય અને એટલે કે પોતાનું માન સન્માન તે રીતે જીવવું હોય તો તે વ્યક્તિએ ખરેખર પોતાના જીવનની અંદર મહેનત કરવી જોઈએ અને આવડો મોટો મલક આપણો અને આપણો ભારત દેશ છે એ કઈ નાનો સોનો કઈ દેશ નથી પણ આપણો ભારત દેશ છે ને કેવો બહુ વિશાળ દેશ છે અને એનો વિકાસ કરવા માટે દેશનો વિકાસ કરવા માટે ભારત દેશની દિશા બદલવા માટે એનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ અને કેમ કે જે કામ કરે છે એની જીત થાય છે અને એટલે હવે આપણા દેશનો વિકાસ કરવા માટે આપણા દેશનો વિકાસ કરવા માટે છે ને કવિ છે ને અહીંયા આપણને દિશા બતાવે છે કે કઈ રીતે આપણે મહેનત કરવી જોઈએ ખેતર ખેડીને કરો સીમ સોહામણી એક તો આપણા દેશનો વિકાસ કરવા માટે સૌથી પહેલાં ખેતર ખેડવાનું કવિ કહે છે શા માટે આવું જ કીધેલું તો કે આપણો ભારત દેશ છે ને કેવો દેશ છે ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે આપણો દેશ છે ને ખેતર ઉપર આધાર રાખનારો દેશ છે એટલે સૌથી પહેલા કવિ કહી છે ખેતર ખેડીને કરો સીમ સોહામણી સીમ એટલે કે ગામની સીમ ગામની હદ જે પૂરી થાય એ સોહામણી એટલે કે સુંદર સૌપ્રથમ ખેતર ખેડો અને સીમને સુંદર બનાવો ખેતર ખેડીને સીમને સુંદર બનાવો બાંદોરે નદીઓના નીર અને પછી નદીઓના નીર પર બંધ બાંધો આવું શા માટે કીધેલું છે તો કે નદીઓ ઉપર નદીઓના નીર એટલે કે પાણી ઉપર બંધ બાંધવાનો છે અને પછી એ ઈ પાણી જ્યાં આપણે રોકેલું છે એ પાણીને આપણે ભારત દેશના ખૂણે ખૂણે આપણે પહોંચાડવાનું છે માગે છે દેશ આજ મહેનત મજિયારે આ દેશ આજે પ્રજા પાસે દેશની પ્રજા પાસે શું માગી રહ્યો છે તો કે મજીયારી એટલે કે સહિયારી મહેનત માગી રહ્યો છે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો દેશનો વિકાસ કરવો હોય તો આપણે બધાએ મહેનત કરવી જોઈએ દેશની પ્રજાએ સૌએ મહેનત કરવી જોઈએ તો જ દેશનો વિકાસ થાય છે આપણે આપણા દે આપણા ઘરનું સારી રીતે ગુજરાન ચલાવવું હોય તો આપણે શું કરવું જોઈએ તો કે ઘરની અંદર જેટલા યુવાન સભ્યો છે એ બધા સભ્યોએ કમાવા જવું પડે તો જ આપણું ઘરનું સરસ રીતે ગુજરાન ચાલી શકે અને જો એક વ્યક્તિ કમાવા જતી હોય અને બાકીના ઘરે જમતા હોય બેઠા બેઠા તો ઘણી બધી મુશ્કેલીઓ તકલીફો ઊભી થાય છે એવી જ રીતે આપણો આપણા દેશનો વિકાસ કરવો હોય તો બધાએ સાથે મળીને મહેનત કરવી જોઈએ તો જ દેશનો વિકાસ થાય છે એક તો મહેનત તો માગી જ છે અને બીજું પ્રજા પાસે શું માગે છે હૈયા હૈયાના માગે ખમીર એટલે કે આપણા હૈયાની અંદર જે ખમીર શક્તિ છે ને ગૌરવ એ માગે છે આ વસ્તુ હશે તો જ આપણે મહેનત કરી શકશું આપણા હૈયાની અંદર આપણા હૃદયની અંદર ઉત્સાહ આનંદ હોય તો જ આપણે મહેનત કરી શકીએ અને જો આપણને ઉત્સાહ ન હોય તો આપણે મહેનત કરી શકવાના નથી હવે આગળની પંક્તિમાં કવિ કહે છે લ્યો તીકમ ભાઈ લ્યો કોદાળે ઘર ઘર ગુંજે ચરખે બાવડાને જોરે આ દુનિયા બદલવી એટલે કે ભાઈ હાથમાં બાવીકમ લ્યો અને કોદાળી લ્યો અને ઘર ઘર ગુંજે ચરખે ચરખો એટલે કે રેટ્યો તિકમ તો કે જમીન ખોદવાનું એક ઓજાર બે બાજુ અણીદાર હોય તે અને કોદાળી એટલે કે જે જમીન ખોદવાનું એને હાથો કેવો હોય તો કે લાકડાનો હોય અને એને પાનું કેવું હોય તો કે લોખંડનું હોય એવું એક ઓજાર અને ગુંજવું એટલે કે ગુંજવાનો અવાજ પણ પરંતુ આપણે અહીંયા અર્થ શું લેવાનો છે કાવ્યની અંદર તો કે ચરખો ચાલે ત્યારે થતો ગુંજારવ એટલે કે બધાના ઘરે છે ને ચરખો ગુંજાવાનો છે એટલે કે રેટિયો સુતરાઉ કાપડ કાંતવાનું જે યંત્ર હોય ને એ બધાના ઘરે ગુંજાવાનું છે એટલે કે આ રેટીઓ છે ને બધાના ઘરે ચાલતો કરવાનો છે અને બીજો ઉપાય કવિ આ કહે છે દેશનો વિકાસ કરવા માટે અને પછી બાવડાને જોરે આ દુનિયા બદલવી નજરું હોય નિરખે હજુ બીજાની બીજાની મદદ લઈને આ દેશનો વિકાસ નથી કરવાનો પરંતુ કઈ રીતે તો કે બાવડાના બળે એટલે કે હાથની તાકાતથી આ દુનિયાને બદલવી છે અને નજરુ હોય એ નિરખે અને જેની પાસે નજર આંખ હોય ને એ નિરખે જોઈ લે હવે જો દેશનો વિકાસ કરવો હશે તો એ જ વ્યક્તિ ખરેખર યોગદાન આપી શકશે એટલે કે ખેડૂત જે ઓછું ભણેલા જે લોકો છે ને એ પરંતુ દેશનો વિકાસ કરવા માટે બીજા લોકો કઈ બહુ મહેનત નહીં કરે તો અહીંયા કવિ કહે છે ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે અને નીકળે નહીં બહાર કોઈ રીતે એટલે જે લોકો બહુ ભણેલા હશે એટલે કે ઊંચું ભણેલા હશે એ તો ફક્ત ઓફિસમાં બેસશે અને નીકળ્યા નહીં બહાર કોઈ રીતે એ બહાર કોઈ પણ રીતે બહાર છે ને નીકળશે નહીં કાગળ ઉપર કરે ને છાપા ચોંટાડે ભીતે અને કાગળ પર પોતાનું કૌશલ્ય એટલે કે પોતાની શક્તિ ઉતારીને ઉતારીને એ કરામતું કરશે અને પછી શું કરશે દિવાલ પર છાપા ચોટાડશે બીજું કંઈ આથી વિશેષ કંઈ કરશે નહીં પછી આગળ કવિ કહે છે હાલો રે ખેતરને હાલો રે વાડીએ વેળા અમૂલી આવી સમય અમૂલી એટલે કે અમૂલ્ય કિંમતી જે છે ઈ વીતવું એટલે કે પસાર થવું ચાલો હવે ચાલો હવે ખેતરમાં જઈએ અને વાડીમાં જઈએ આ અમૂલ્ય

પ્રેમપૂર્વક જય જય કાર ગાવો આ રીતે કાવ્યે કવિએ અહીંયા કાવ્યનો ભાવાર્થ સમજાવેલો છે અહીંયા જવો વિદ્યાર્થી મિત્રો શબ્દ અંદર સમાનાર્થી શબ્દો વિરોધી વિરુદ્ધાર્થી શબ્દો તળપદા શબ્દો અને સ્વાધ્યાય આપેલું છે જે તમારે પાકી બુકની અંદર લખવાનું છે અને પાકો કરવાનું છે જય સ્વામિનારાયણ